સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. મંગળવારે વરસાદી માહોલ વચ્ચે પાલનપુરના મલાણા ગામે વીજળી પડતા આદિવાસી યુવકનું મોત. સામાન્ય વરસાદમાં જ પાલનપુરના બેચરપુરા વિસ્તારના લક્ષ્મીનગરના રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા સ્થાનિક રહીશોમાં રોષ. સુસાઇડ પોઈન્ટ બની ગયેલી થરાદ નજીકની મુખ્ય નર્મદા કેનાલમાં બુરણપુરના મુસ્લિમ યુવકે મોતની છલાંગ લગાવી જીવનલીલા સંકેલી લેતા અરેરાટી. રોજિંદી બની ગયેલી આપઘાતની ઘટનાઓ નિવારવા યોગ્ય પગલાં લેવાની તાતી જરૂર. ડીસાના ગાંધીચોક વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમે ટેલિફોન લાઇન કાપી નાખતા સ્થાનિક વેપારીઓ હેરાન પરેશાન. કોઈ એક વેપારીને ખુશ કરવા જ પાલિકાએ દબાણ હટાવ્યા હોવાના અસરગ્રસ્ત વેપારીઓના ગંભીર આક્ષેપો. ધાનેરા તાલુકાના તલાટીઓ કાર્યક્ષેત્રમાં હાજર રહેવાના બદલે ધાનેરામાં ખાનગી ઓફિસો ખોલી વહીવટ ચલાવતા હોય ખેડૂતો અને બાળકો હેરાન થતા હોવાની કુદ તાલુકા પંચાયત સદસ્યોની જ ગંભીર રજૂઆતો. ધાનેરા તાલુકા પંચાયતની સાધારણ સભામાં સ્વભંડોળના ખર્ચનો મામલો પણ ઉછળ્યો. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠામાં મંગળવારે જામેલા વરસાદી માહોલ વચ્ચે પાલનપુર તાલુકાના મલાણા ગામમાં અચાનક વીજળી પડતા એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનામાં અન્ય એક વ્યક્તિ ઘાયલ થતા તેને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. ખેતરમાં ઝાડ નીચે ઉભા રહી મોબાઈલ ઉપર વાત કરતી વખતે અચાનક વીજળી પડતા 18 વર્ષીય કાળાભાઈ ડુંગાઈસાનું મોત થતા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો, જ્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન મંગળવારે પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ હતી, જેમાં બેચરપુરાના લક્ષ્મીનગર વિસ્તારમાં 7 જેટલા મકાનોમાં વરસાદી પાણી ફરી વળતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. આ વિસ્તારમાં મકાનોની સરખામણીએ રોડ ઊંચો બનાવાતા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. જોકે આ મામલો પાલિકા સુધી પહોંચતા પાલિકાની ટીમે જેસીબી સાથે આ વિસ્તારમાં ધસી જઈ રોડ તોડી પાણીનો નિકાલ કરાવ્યો હતો. લક્ષ્મીનગર વિસ્તારમાં તાજેતરમાં જ પાલિકા દ્વારા નવો રોડ બનાવાયો છે. જોકે રોડનું લેવલ ઊંચું રખાતા ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાતા સ્થાનિક રહીશોએ કલેક્ટર સમક્ષ પણ રજૂઆતો કરી હતી, પરંતુ આ રજૂઆતને ગંભીરતાથી ન લેવાતા મંગળવારે પડેલા 12 મિલીમીટર જેટલા સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારમાં રહેતા બાબુભાઈ અને મનુભાઈ ગજ્જર સહિતના લોકોના મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. મકાનોમાં પાણી ભરાવા અંગે સ્થાનિક નગરસેવકોને જાણ કરવા છતાં કોઈ જ દરકાર લેવાઈ ન હતી, જેથી પાલિકામાં જાણ કરાતા પાલિકાની ટીમે જેસીબી દ્વારા રોડ તોડી પાણીનો નિકાલ કરાવતા લોકોએ રાહત અનુભવી હતી. કે સામાન્ય વરસાદમાં પણ એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે અમારા સોસાયટીના 5-10 ઘરોમાં પાણી ફરી વળ્યું છે. ઘરનો સામાન બામાન બધું બગડી ગયો છે અને રાત્રે ઊંઘ પણ ના આવે. જો અતિશય વરસાદ થાય તો અમારી પરિસ્થિતિ કેવી થાય એ આ ખબરપત્રીઓ અમારી આવીને એમની અમારી પહેચાન કરી છે. અને શરૂઆતમાં હું કહું કે આ રોડ બનાવ્યો ત્યારે ખરેખર પદ્ધતિસરનો જે રોડ બનવો જોઈએ એ રોડ બન્યો નથી. ખરેખર જેમ આંગણામાં આપણે ગાણગાર માટેનું લેપણ કરીએ એ ટાઈપનો રોડ બનાવ્યો છે. અને રદરે જોવું હોય તો નગરપાલિકાના કે જે પ્રમુખ કે જે હોય કોન્ટ્રાક્ટર અસલ આવીને જોઈ જાય અને એની તપાસ કરે તો ખબર પડે કે રોડ ખરેખર સાચો બનાવ્યો છે કે બનાવટી બનાવ્યો છે. અને આ રોડની પદ્ધતિસરમાં જે 18 કે 9 ફૂટનો તમારો જે નિયમ હોય એ પ્રમાણે રોડ બનાવવો જોઈએ. એની જગ્યાએ આખી સોસાયટીમાં બધે લેપણ કર્યું હોય એ ટાઈપનો રોડ બનાવ્યો છે. એટલે ખરેખર રોડનું પાણી જવું જોઈએ, પાણી જતું નથી અને મુશ્કેલીનો સામનો અમારે કરવો પડે છે. જે તે વખતે રોડ બનાવાયા એ વખતે બે ડૉક્ટરના ઘરાક ઉછાળ કરી, કનુભીના ઘરાકમાં સભ્ય ચૂંટાયા નગરપાલિકાનો, એ નગરાક ઉછાળ બચપી ડૉક્ટરમાં કાં ઉછાળ અને વટમાં કે જાવ. અમે કીધું ભાઈ વટમાં જાવે પાણી ભરાય, એટલે કે ના કાકા પાણી ભરાય ને મેં રોડ ચાલશે નહીં, એટલે કે ના કે તમારે થાય કંઈ લોકો ભાઈ ઓળો તો કોન્ટ્રાક્ટર પેટા કોન્ટ્રાક્ટર જે હે. આજે અમારા ઘરની સ્વરાજને પાણી ભરાઈ ગયું અને મારા ઘરની સાહેબ આરો પાર લગભગ જચણા પાણી ભરાઈ ગયું અને ઘરને આરો પાર પાણી લગ્યું. અમારા ઘરની વસ્તુ બધી બગડી ગઈ, બરાબર ઇલેક્ટ્રિક સામાનને નુકસાન થાય. હવે મારે રહેવું કેવી રીતે? અમે કનુભાઈને ફોન કર્યો પણ છતાં કનુભાઈ હજુ સુધી લખ્યું, આપણે જેસીબી મશીન મોકલ્યું, બાકી પોતે જોવા માટે આવ્યા નથી હજુ સુધી. ને કે અહીંયા તમારા સ્વાર્ડના સભ્ય નગરપાલિકાનો. થરાદ તાલુકાના ડુવા નજીક જીપ ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં ભંગારના 3 વેપારીઓને ઇજાઓ થઈ હતી. આ જીપમાં બેઠેલા 3 શખ્સો પીધેલા હોય જે બેકાબુ બની હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.
અકસ્માતની અન્ય એક ઘટનામાં ડીસા થરાદ રોડ ઉપર લાખણી નજીકના ભેમાજી કોડિયા પાસે ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 3 લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી. આ અકસ્માતમાં ઘવાયેલા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. આ અકસ્માતમાં ટેન્કરના આગળના ભાગે મોટું નુકસાન થયું હતું. થરાદ પોલીસે જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં છેલ્લા 8 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ડીસાની આખોલ ચોકડી પાસેથી ઝડપી લીધો છે. થરાદના PI JB આચાર્યના માર્ગદર્શન હેઠળ PSI LP રાણાએ તેમની ટીમ સાથે ખાનગી બાતમીના આધારે મૂળ લાખણી તાલુકાના લાલપુર ગામના રહીશ અને હાલ ડીસા તાલુકાના બળદ ગામે રહેતા પ્રવતભાઈ જગમાલભાઈ પરમારને ડીસા નજીકની આખોલ ચોકડી પાસેથી ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણીનો કાળો કકળાટ પ્રવર્તી રહ્યો છે. વાવ તાલુકાના ચોથર નેસડા ગામે છેલ્લા 8 દિવસથી પીવાનું પાણી મળતું ન હોય ગ્રામજનો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. આ ગામમાં પાણીનું ટેન્કર આવતા જ લોકોને પાણી માટે પડાપડી કરવી પડે છે. 3000ની વસ્તી ધરાવતા આ ગામ માટે માત્ર એક જ ટેન્કર ફાળવાતું હોય મહિલાઓને પાણી માટે દોઢ મૂકી પાણી ભરવા પડાપડી કરવી પડે છે. ગામના પશુઓ પણ પાણી માટે ટળવળી રહ્યા હોય આ ગામમાં પાણીની પૂરતી વ્યવસ્થા કરવાની માંગ જોર પકડી રહી છે. વાવ તાલુકાના બાખરી ગામમાં પણ 3 દિવસથી પીવાનું પાણી મળતું ન હોય ગ્રામજનો ઉકળાઈ ઉઠ્યા છે. બાખરી ગામે છેલ્લા 3 દિવસથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાતા પશુ અને ગામ લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. પીવાનું પાણી ન મળતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાની નર્મદા કેનાલોમાં પાણી છોડવાની માંગ સાથે વાવ તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ વર્ષે દુષ્કાળની સ્થિતિ હોવા છતાં વાવ તાલુકામાં અછતના કામો હાથ ધરાયા નથી અને ઘાસ ડેપો ઉપર પણ ઘાસનો પૂરતો જથ્થો મળ્યો નથી. બીજી બાજુ નર્મદા ડેમમાં પાણીનો પૂરતો જથ્થો હોવા છતાં પાણી છોડવામાં આવતું ન હોય પાણી અને ઘાસ વગર પશુધન મરી રહ્યું છે. ત્યારે કેનાલોમાં પાણી છોડવામાં ન આવે તો ખેડૂતો સાથે અમરનાથ ઉપવાસ ઉપર બેસવાની ચીમકી પણ કોંગ્રેસે આપી છે. રાજ્ય સરકારે કર્યું છે, અછતના નામે કોઈ જગ્યાએ ઘાસ નથી મળતું, પૂરતું પીવાનું પાણી ગામોમાં લોકો વેરડા ખોદીને પટકી રહ્યા છે. પાણી પીવા માટે નાવાની તો વાગ્યા પીવા માટે પણ પાણી મળતું નથી. આ નકરોળ તંત્રને જગાડવા માટે વાવ તાલુકાના તમામ આગેવાનો આવીને મામલદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. રાજ્ય સરકારને પણ વિનંતી કરાશે કે નર્મદાના જે પાણીનો જથ્થો હોય વારંવાર અત્યારે વધી રહ્યો, સ્ટોક વધ્યો છે. પાણી ના હોય તો આપણે પણ માની શકાય કે પાણી ના છોડે, પણ અત્યારે જ્યારે નર્મદા કેનાલ ભરપૂર છે અને સરકાર ઊંઘતું તંત્ર ક્યારે છોડશે સમજાતું નથી. અછતમાં ઘાસ ડેપો ચાલુ કર્યા નથી. તો આપના મીડિયાના માધ્યમથી રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને નર્મદાની ડિસ્ટ્રીબ્યુટરને માઇનોર કેનાલોમાં પાણી છોડો તો જે ગાયો અને પશુધન સપોર્ટર મરી રહ્યું છે બચે, એના માટે વિનંતી પણ કરીએ છીએ. અને ના છૂટકે જો આ તંત્રને સરકાર ના માની તો ખેડૂતો સાથે અમારે અમરનાથ ઉપવાસ ઉપર ઉતરવું પડશે અને ખેડૂતો ઉગ્ર બનીને કાંઈ પણ થયું સરકારી મિલકતને તો જવાબદારી તંત્રની રહેશે. તરા તાલુકાના રેવન્યુ કર્મચારીઓએ પણ તેમની પડતર માંગણીઓના મામલે સરકાર સામે બાયો ચડાવી છે. આ કર્મચારીઓએ અગાઉ પણ હડતાળ ઉપર ઉતરી આંદોલન કર્યું હતું અને જે તે વખતે સરકારે પડતર માંગણીઓ સંતોષવાની ખાતરી પણ આપી હતી. જોકે લાંબો સમય વીતવા છતાં સરકારે કોઈ માંગણી ન સંતોષતા ફરી કર્મચારીઓ આંદોલનના મૂળમાં જણાઈ રહ્યા છે. 1800 જેટલી નાયબ મામલતદારની જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી કરવામાં આવતી નથી, જેથી મહેસૂલ વિભાગના 1400 જેટલા કર્મચારીઓને કામનું ભારણ સહન કરવું પડે છે. ત્યારે ટૂંક સમયમાં જ આ પડતર માંગણીઓ ન સંતોષાય તો ઉપવાસ આંદોલન છેડવાની ચીમકી પણ આ કર્મચારીઓએ આપી છે. અમે બધા રેવન્યુ કર્મચારીઓ આજે મામલતદાર સમક્ષ ઉપસ્થિત થયા છીએ અને અમારા 1400 જેટલા મહેસૂલી કર્મચારીઓના હાલે નાયબ મામલતદારમાં પ્રમોશન ડિલે થઈ રહ્યા છે, જે અંગે અમે મામલતદાર સાહેબને સરકારશ્રી મારફત રજૂઆત કરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. સુસાઇડ પોઈન્ટ બની ગયેલી થરાદ નજીકની મુખ્ય નર્મદા કેનાલમાં બુરણપુરના મુસ્લિમ યુવકે મોતની છલાંગ લગાવી જીવનલીલા સંકેલી લેતા અરેરાટી રોજિંદી બની ગયેલી આપઘાતની ઘટનાઓ નિવારવા યોગ્ય પગલાં લેવાની તાતી જરૂર. ડીસાના ગાંધીચોક વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમે
ટેલિફોન લાઇન કાપી નાખતા સ્થાનિક વેપારીઓ હેરાન પરેશાન. કોઈ એક વેપારીને ખુશ કરવા જ પાલિકાએ દબાણ હટાવ્યા હોવાના અસરગ્રસ્ત વેપારીઓના ગંભીર આક્ષેપો. ધાનેરા તાલુકાના તલાટીઓ કાર્યક્ષેત્રમાં હાજર રહેવાના બદલે ધાનેરામાં ખાનગી ઓફિસો ખોલી વહીવટ ચલાવતા હોય ખેડૂતો અને બાળકો હેરાન થતા હોવાની કુદ તાલુકા પંચાયત સદસ્યોની જ ગંભીર રજૂઆતો. ધાનેરા તાલુકા પંચાયતની સાધારણ સભામાં સ્વભંડોળના ખર્ચનો મામલો પણ ઉછળ્યો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબરા વાડના થાંભલા. તમારું પિક્ચર પોસ્ટકાર્ડ આવ્યું છે. આ તો કિશન શર્માજીનું ઘર છે, પણ આ તો ખૂબ જ જૂનું લાગે છે. સાધારણ સપ્લાયર્સ પર ભરોસો કરીને મેં ઘણી મોટી ભૂલ કરી દીધી. તેઓ કહે છે અલગ અને આપે છે કંઈક અલગ જ. એટલે જ તો હું કહેતો હતો કે ફક્ત ઘર બનાવો તો ફક્ત ડ્યુરાશાઇન થી જ બનાવો. હા, ડ્યુરાશાઇન બીજી બ્રાન્ડની સ્ટીલ શીટો કરતા 3 ગણી દમદાર અને 4 ગણી વધારે ચાલે છે. ફક્ત ડ્યુરાશાઇન જ આપે છે સાચી જાડાઈનો ભરોસો. ડ્યુરાશાઇન બને છે વિશ્વની સર્વોત્તમ પેઇન્ટ અને મેટલ કોટિંગ ટેકનિકથી. આ કોટિંગથી સૂરજની ગરમી રહે બહાર અને અંદરના તાપમાનમાં 5 ડિગ્રી સુધી ઘટાડો કરે. ઘરમાં પાણી ટપકવાની કોઈ જ સંભાવના રહેશે નહીં. ડ્યુરાશાઇન બને છે ટાટા બ્લુ સ્કોપ સ્ટીલના વિશ્વ પ્રસિદ્ધ કારખાનાઓમાં પ્રમાણિત માર્કા સાથે. તમારી મૂડીનો સાચો મોલ ડ્યુરાશાઇન થી ઘર બને અનમોલ. તાળપત્રી આપો ને. આ લો, મજબૂત અને જાડી. આ નહીં, આ તો એક જ વર્ષમાં ફાટી જાય છે. બીજી બતાવો. તો આ લો, સસ્તી અને ટકાઉ. આમાંથી તો પાણી લીક થાય છે. ગઈકાલે રામભાઈ જે તાળપત્રી લઈ ગયા એ મને પણ આપો ને. તો આ લો, સિલ્પોલિન તાળપત્રી. મારે પણ સિલ્પોલિન જ જોઈએ છે. ચોમાસામાં વરસાદ, શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમી સામે રક્ષણ આપે સિલ્પોલિન. વજનમાં હળવી અને મજબૂતીમાં સર્વશ્રેષ્ઠ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝની સિલ્પોલિન તાળપત્રી. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી.
કેમ બેટા? ડબલ ફિલ્ટર પૂનમ 770. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં સુસાઇડ પોઈન્ટ બની ગયેલી થરાદની મુખ્ય નર્મદા નહેરમાં વધુ એક યુવકે મોતની છલાંગ લગાવી જીવનલીલા સંકેલી લીધી છે. થરાદના મહાજનપુરા નજીકથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં કોઈ યુવકે મોતની છલાંગ લગાવી હોવાનું જાણવા મળતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આ મામલે સ્થાનિક લોકોએ થરાદ નગરપાલિકામાં જાણ કરતા પાલિકાના તરવૈયા સુલતાનભાઈ મીરે ફાયર ફાઈટર ટીમ સાથે ઘટનાસ્થળે દોડી જઈ શોધખોળ હાથ ધરતા આ યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતક યુવક થરાદ નજીકના બુડણપુર ગામનો મુસ્લિમ ઘાંચી હોવાનું જાણવા મળ્યું છે. પોસ્ટમોર્ટમ બાદ યુવકની લાશ પરિવારજનોને સોંપી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે થરાદની મુખ્ય નર્મદા નહેર ઉપર આપઘાતની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે, ત્યારે આવી ઘટનાઓ નિવારવા માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવાય તે ઇચ્છનીય છે. દિયોદર તાલુકાના કોતરવાડા ગામે ખેતરમાં લીમડો કાપતી વખતે થડ પડવાથી ગંભીર રીતે ઘવાયેલ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. કોતરવાડા ગામનો 25 વર્ષીય જોરાભાઈ સોમાભાઈ ઠાકોર નામનો યુવક ખેતરમાં લીમડો કાપતો હતો એ વખતે થડ પડતા આ યુવકને માથા અને કાનના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને 108ની વાન દ્વારા થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું કરુણ મોત નિપજ્યું હતું અને આ બનાવથી અરેરાટી મચી ગઈ છે. ધાનેરા પોલીસે મોટી ડુગડોલ ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી પિકઅપ ગાડીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરાના PI સીજે સોલંકી તેમજ PSI વીજી પ્રજાપતિ ગઈરાત્રે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા એ દરમિયાન મોટી ડુગડોલ ગામ નજીક નાકાબંધી કરી એક પિકઅપ ગાડીને શંકાના આધારે રોકી તલાશી લેતા આ ગાડીનો પાછળનો ભાગ ખાલી જણાયો હતો, પરંતુ ગાડી ચાલક તેમજ અન્ય એક વ્યક્તિ પોલીસની પૂછપરછ વખતે યોગ્ય જવાબ ન આપી શકતા પોલીસે શંકાના પગલે ફરી ગાડીની તલાશી લીધી હતી. જે વખતે આ ગાડીના પાછળના ભાગે બનાવેલા બોક્સમાંથી 88,400 રૂપિયાની કિંમતનો 221 બોટલ દારૂ મળી આવતા પોલીસે ગાડી સહિત કુલ 4,91,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી સૌરાષ્ટ્રના ગાડી ચાલક નરેશભાઈ લાલજીભાઈ કાનાણી તથા બાજુમાં બેઠેલ જયેશભાઈ જગજીવનભાઈ જાદવને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડીસા શહેરના ગાંધીચોક વિસ્તારમાં પાલિકાએ દબાણ હટાવવાના બહાને ટેલિફોન લાઇનની DP હટાવી દેતા સ્થાનિક વેપારીઓના ટેલિફોન બંધ થઈ ગયા છે. પાલિકાની આ કામગીરીના પગલે સ્થાનિક વેપારીઓએ ડીસા નગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ડીસા શહેરમાં આવેલો ગાંધી ચોક શહેરના હૃદય સમાન મનાય છે. વેપારી મથક રીતે જાણીતા ડીસા શહેરની મોટાભાગની વેપારી પેઢીઓ પણ આ વિસ્તારમાં જ આવેલી છે, ત્યારે આ વિસ્તારમાં તાજેતરમાં જ ડીસા નગરપાલિકાએ દબાણ હટાવવાના બહાને ટેલિફોનની DP હટાવી દેતા વેપારી મથકના હૃદય સમા વિસ્તારના અસંખ્ય ટેલિફોન બંધ થઈ ગયા છે, જેના પગલે વેપારીઓ પરેશાન થઈ ગયા છે. સામે આ વિસ્તારમાં આવેલી એક ચોક્કસ વેપારી પેઢીના ઇશારે દબાણો હટાવવામાં આવ્યા છે અને એક વેપારીને સાચવવા માટે આ વિસ્તારના અસંખ્ય વેપારીઓને મુશ્કેલીમાં મૂકી દેવાયા હોવાના આક્ષેપો સ્થાનિક વેપારીઓ કરી રહ્યા છે. ડીસા શહેરમાં લાયન્સ હોલ પાસે સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવા છતાં પાલિકાએ આ વિસ્તારમાં દબાણદારોને નોટિસ અપાયા બાદ પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે ગાંધીચોક વિસ્તારમાં આ રીતે વેપારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે, તેઓ બડાકો પણ વેપારીઓએ ઠાલવ્યો હતો. આ DP વ્યક્તિ પ્રમાણે હટાવવામાં આવી છે અને એક વ્યક્તિના હિસાબે DP હટાવવામાં આવી છે. સારા વેપારીઓને પરેશાની છે ટેલિફોનની ને બધી વાતથી અને આના અંદર વ્યવહાર થઈ ગયેલો છે. ગાંધી ચોક રસાલા મસ્જિદની સામે DP આવેલી હતી 40 વર્ષથી. એ વ્યક્તિ દીઠ હટાવવામાં આવી છે. અમને કોઈને તકલીફ નથી. અત્યાર સુધી 70 રૂપિયા હતી નહીં. હાલ કસ DP હટાવી નાખી એ તકલીફ ને ગરીબ માણસની રોજી છીનવાઈએ છે. બસ એ જ ટેલિફોનો 500 ઉપર બંધ થઈ ગયા છે. અત્યારે બધાને રોજીરોટી છીનવાઈ ગઈ છે. આ બધી તકલીફો થઈ છે. વ્યક્તિ દીઠ DP હટાવવામાં આવી છે. ટૂંકમાં એક જ વ્યક્તિના કહેવાથી થયું છે. આજે થયું છે. અત્યારે 40 વર્ષમાં કોઈ નડતી નથી ને હવે કેવી રીતે તાત્કાલિક ઊભું થયું DP હટાવવા માટે? વેપારી માટે ટેલિફોન લાઇન અગત્યની છે, ત્યારે ટેલિફોન લાઇન જ બંધ થઈ જાય તો સ્થાનિક વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવે છે. ત્યારે વેપારીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો મુજબ પાલિકાએ કયા વેપારીને સાચવવા માટે આ વિસ્તારના વેપારીઓને મુશ્કેલીમાં મૂક્યા છે તે અંગે તપાસ કરવામાં આવે તે જરૂરી છે.
હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. ધાનેરા તાલુકાના તલાટીઓ કાર્યક્ષેત્રમાં હાજર રહેવાના બદલે ધાનેરામાં ખાનગી ઓફિસો ખોલી વહીવટ ચલાવતા હોય ખેડૂતો અને બાળકો હેરાન થતા હોવાની કુદ તાલુકા પંચાયત સદસ્યોની જ ગંભીર રજૂઆતો. ધાનેરા તાલુકા પંચાયતની સાધારણ સભામાં સ્વભંડોળના ખર્ચનો મામલો પણ ઉછળ્યો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ચાલો 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 ડીસાનગરે શ્રી પીપળેશ્વર ગણપતિ દાદાના મંદિરના લાભાર્થે વાર્ષિક મહાયજ્ઞનું આયોજન કરેલ છે, તો આ સુપ્રસંગે સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. મહોત્સવ તારીખ 21/6/2019 શુક્રવાર. યજ્ઞ પ્રારંભ સવારે 9 કલાકે, પૂર્ણાહુતિ સાંજે 3 કલાકે, પ્રસાદ સાંજે 4 કલાકે અને રાત્રે 9 કલાકે વિશ્વવિખ્યાત દિલ્હીના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ. શુભ સ્થળ શ્રી પીપળેશ્વર ગણપતિ દાદા મંદિર, લચ્છાજીની ચાલી, લક્ષ્મીનારાયણ સોસાયટી, ડીસા. તો આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા દરેક ધર્મપ્રેમી જનતાને અમારું ભાવભીનું આમંત્રણ છે. શ્રી ડીસા યુવક સંઘ મુંબઈ સંચાલિત શ્રી ઓસવાળ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, જૂના ડીસા. પ્રથમ વર્ષ BA તથા BCOM માં પ્રવેશ ચાલુ છે. કોલેજની વિશેષતાઓમાં ઉચ્ચ શૈક્ષણિક યોગ્યતા ધરાવતા પ્રોફેસરો દ્વારા સચોટ શિક્ષણ, વિશાળ રમતગમત મેદાન, વર્ષ દરમિયાન યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમો, જીવન ઘડતરની તાલીમ અને વિવિધ સેમિનાર, ફોરેન યુનિવર્સિટી એફિલિએશન, ઇન્વાઇટિંગ પ્રોફેસર ફોર્મ ગ્લોબ, ફોરેન એડ એન્ડ સ્કોલરશીપ ફોર હાયર એજ્યુકેશન. સ્થળ DJN મહેતા હાઈસ્કૂલ કેમ્પસ, સરકારી દવાખાના પાસે, જૂના ડીસા. ઓફિસ નંબર 272-455. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. સુખમય અહેસાસ જગાવે, ઘરને સુંદર ઘર બનાવે, સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી. સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, CP ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. કેમ છો રામજીભાઈ, ક્યાં ચાલ્યા? મગફળીનું બિયારણ લેવા માટે જાઉં છું મોહનભાઈ. અરે મોહનભાઈ, તમે તો ખૂબ જ ખુશ લાગો છો ને, અને તમારા ખેતરમાં મગફળીનો પાક તો જુઓ કેટલો સરસ લાગે છે. હા હા, હોઉં જ ને રામજીભાઈ, મેં અક્ષયશ્રી ઇન્ડસ્ટ્રીઝ જૂનાગઢની કંપનીનું મગફળીનું અસલી બિયારણ વાવ્યું છે. અમારું ખેતર તો જુઓ કેટલો સુંદર પાક દેખાય છે. તો હું પણ એ જ બિયારણ લઈને વાવું. પણ રામજીભાઈ જોજો, હા, માર્કેટમાં અક્ષયના નામથી મગફળીનું નકલી બિયારણ ખૂબ જ વેચાય છે. તો મારે અસલ બિયારણ લેવા માટે શું કરવાનું? જુઓ સાંભળો, સૌ પ્રથમ તો બેગ ઉપર અક્ષયશ્રી ઇન્ડસ્ટ્રીઝ જૂનાગઢની કંપનીનો અસલી લોગો જુઓ, ત્યારબાદ થેલી ઉપર એમ્બ્રોઇડરીથી અક્ષયશ્રી લખ્યું હશે, અને બેગ ઉપર કંપનીનું સરનામું પણ લખ્યું હશે, 18 જીતેન્દ્ર કોમ્પ્લેક્સ, કાળવા ચોક, જૂનાગઢ. બસ આટલી વસ્તુઓ બરાબર ચેક કરીને જ ખરીદો અને નકલી બિયારણથી બચો. સારું જોયું મોહનભાઈ, તમે મને આ બધું કીધું. ચાલો ત્યારે હું પણ અક્ષયશ્રી ઇન્ડસ્ટ્રીઝનું અસલી બિયારણ લઈને વાવું અને તમારી જેમ ચિંતા મુક્ત થઈ જઉં. યાદ રાખો,
અક્ષય સીડ ઇન્ડસ્ટ્રીઝ જૂનાગઢનું મગફળીનું ઉચ્ચ ગુણવત્તાવાળું અસલી બિયારણ, કંપનીનો લોગો, થેલી ઉપર એમ્બ્રોઇડરી અને કંપનીનું સરનામું જોઈને જ ખરીદો અને નકલી બિયારણથી બચો. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, આગામી 21 જૂનના રોજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી થાય તે માટે તંત્ર દ્વારા પરિણામલક્ષી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લાની શાળાઓ તેમજ સંસ્થાઓ પણ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાશે. હાલ કલેક્ટર કચેરીના બગીચામાં શાળાના વિદ્યાર્થીઓને સ્થાનિક યોગગુરુ રસિકલાલ મોદી જરૂરી તાલીમ આપી રહ્યા છે. આ બાળકો વિશ્વ યોગ દિવસે યોગનું નિદર્શન કરાવશે. ભારતના પ્રયાસથી યોગને વિશ્વ ફલક ઉપર ઓળખાણ મળી છે અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએનની સભામાં યોગને વિશ્વ ફલક ઉપર લઈ જવા માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દરખાસ્ત કરતાં દર વર્ષે 21 જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ભારતના પ્રયાસથી શરૂ થયેલા આ દિવસની ઉજવણીને લઈ ડીસામાં પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ડીસામાં લાયન્સ ક્લબ દ્વારા વિશ્વ યોગા દિવસને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અહીં યોગ કરવા આવતા લોકોને ફિઝિયોથેરાપિસ્ટ અમીરામભાઈ જોશી દ્વારા યોગ શીખવાડવામાં આવી રહ્યો છે. ધાનેરા તાલુકા પંચાયતની આજે મળેલી સાધારણ સભા તેમજ કારોબારી સભામાં ખર્ચ અને તલાટી મહાશયોની મનમાની સામે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત થઈ હતી. ધાનેરા તાલુકા પંચાયત કચેરી ખાતે આજે એક જ દિવસે તાલુકા પંચાયતની સાધારણ સભા તેમજ કારોબારી બેઠક યોજાઈ હતી. ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી સાધારણ સભામાં જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સદસ્યોએ ઉપસ્થિત રહી તાલુકાના અગત્યના પ્રશ્નો તેમજ સમસ્યાઓ વિશે ચર્ચા કરી હતી. ખાસ કરીને ટકાવારીના ધોરણે ગ્રામ પંચાયતોને અપાતી ગ્રાન્ટ મામલે આ બેઠકમાં ઉગ્ર રજૂઆત થઈ હતી. અગાઉ 44 લાખ જેટલી રકમ ગ્રાન્ટ રૂપે 10 પંચાયતોને આપવા મામલે હોબાળો થતાં આ ગ્રાન્ટ સરકારને પરત કરાઈ હતી. એ જ રીતે અગાઉ કેટલીક ગ્રામ પંચાયતોને અપાયેલા 75 લાખની ગ્રાન્ટ બાબતે પણ આજે ઉગ્ર રજૂઆત થઈ હતી. ગામડાઓમાં જરૂરી સમસ્યાઓને નેવે મૂકી વ્યવહારના જોરે કેટલાક તલાટીઓ સરપંચોને સાથે રાખી ગ્રાન્ટ મેળવતા હોય આ બાબતે જિલ્લા પંચાયત સદસ્યએ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી. તાલુકા પંચાયત પ્રમુખ દર્શાબેન પટેલ, ઉપપ્રમુખ ઓથીભાઈ રબારી અને તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન ઠાકોર સહિત તાલુકા પંચાયતના તમામ સદસ્યોની હાજરીમાં મળેલી આ સભામાં હાલ બાળકોને શાળા પ્રવેશ માટે તલાટીના દાખલાની જરૂર પડતી હોવા છતાં ધાનેરા તાલુકાના તલાટીઓ તાલુકા મથકે એરકન્ડિશન ખાનગી ઓફિસમાં બેઠા પંચાયતનો વહીવટ ચલાવતા હોય ખેડૂતો તેમજ બાળકોના વાલીઓને વેઠવી પડતી મુશ્કેલી સંદર્ભે સદસ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ આકરી રજૂઆત કરાઈ હતી. ધાનેરા તાલુકા પંચાયતનો વહીવટ દિન પ્રતિદિન કથળતો જાય છે. વર્ષો પછી તાલુકા પંચાયતનું સુકાન ભાજપને મળ્યું છે, પરંતુ પાયાના પ્રશ્નો અને લોકોની રજૂઆતો નિયત સમયમર્યાદામાં નિકાલ આવતો ન હોય તાલુકા પંચાયતના સત્તાધીશોની કામગીરી સામે લોકોમાં નારાજગી પ્રવર્તી રહી છે. તાલુકા પંચાયતમાં મુખ્ય હિસાબનીશની જગ્યા પણ લાંબા સમયથી ખાલી હોય આજે આ મામલે પણ રજૂઆતો થઈ હતી. ધાનેરા મતવિસ્તારના ધારાસભ્ય નથાભાઈ પટેલે વીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ સભામાં તાલુકા પંચાયતના સ્વભંડોળના ખર્ચ તેમજ પીવાના પાણી બાબતે રજૂઆત થઈ હતી. ધારાસભ્ય તરીકે આ પ્રશ્નોનો નિકાલ આવે તે માટે બનતી મદદ કરવાની પણ તેમણે ખાતરી આપી હતી. તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી, તેમાં સૌ સભ્યો હાજર રહ્યા હતા અને સારી એવી દરેકે રસ દાખવી અને ચર્ચા કરવામાં આવી હતી. તાલુકા પંચાયતના સ્વભંડોળમાં જે કંઈ ખર્ચ છે કે પૈસા છે એમના અધિકારો છે, એ અધિકારો જાગૃત બધા તાલુકા પંચાયતના ડેલિગેટોએ ચર્ચા કરી અને એમાં રસ લીધો હતો. બીજા પાણીના પ્રશ્નો છે, દુષ્કાળના ટાઈમમાં તો દરેક ડેલિગેટે પોતપોતાના ગામમાં જે પીવાના પાણીના પ્રશ્નો હોય એના પર પણ સારી એવી એમને રજૂઆત કરી હતી અને અમે પોતે પણ એમને મિટિંગમાં હાજરી આપીને ખાતરી આપી કે અમારાથી જે કંઈ બનશે એમાં મદદરૂપ થવા માટેના પ્રયત્ન કરશું. કે તલાટી હાજર રહેતા નથી એવો પ્રશ્ન આજે બાબતમાં પૂછ કે એ વિષય તો તાલુકા પંચાયતનો છે, મારો વિષય નથી. પણ રજૂઆત તો આવી ગઈ છે. રજૂઆત તો એ પીડીઓ સાહેબ આગળ આવે, ધારાસભ્ય આગળ નથી આવી. એકાઉન્ટની પોસ્ટ ખાલી છે એટલે એમને બધાએ રજૂઆત કરી. તાલુકા પંચાયતના પ્રમુખે પણ જિલ્લામાં રજૂઆત કરી છે અને ધારાસભ્ય તરીકે પણ એમનું સરકારનું ધ્યાન દોરીશ
કે આવી તાલુકા પંચાયતની 71 એવી જગ્યાઓ ખાલી હોય તો વહીવટ કેવી રીતે કરવો. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો, જ્યારે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 25 રૂપિયા ઘટીને 33,400 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 100 રૂપિયા વધીને 37,600 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 100 રૂપિયા વધીને 37,400 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1030 થી 1,049 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 700 થી 714, મગફળીના 1045 થી 1,187, ઘઉંના 362 થી 374, બાજરીના 375 થી 409 તેમજ રાજગરાના ભાવ 1,249 થી 1,301 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 203 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 412, મગફળીની 5,017, ઘઉંની 30, બાજરીની 10,551 તેમજ રાજગરાની 29 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. મંગળવારે વરસાદી માહોલ વચ્ચે પાલનપુરના મલાણા ગામે વીજળી પડતા આદિવાસી યુવકનું મોત. સામાન્ય વરસાદમાં જ પાલનપુરના બેચરપુરા વિસ્તારના લક્ષ્મીનગરના રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા સ્થાનિક રહીશોમાં રોષ. સુસાઇડ પોઈન્ટ બની ગયેલી થરાદ નજીકની મુખ્ય નર્મદા કેનાલમાં બુરણપુરના મુસ્લિમ યુવકે મોતની છલાંગ લગાવી જીવનલીલા સંકેલી લેતા અરેરાટી. રોજિંદી બની ગયેલી આપઘાતની ઘટનાઓ નિવારવા યોગ્ય પગલાં લેવાની તાતી જરૂર. ડીસાના ગાંધીચોક વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમે ટેલિફોન લાઇન કાપી નાખતા સ્થાનિક વેપારીઓ હેરાન પરેશાન. કોઈ એક વેપારીને ખુશ કરવા જ પાલિકાએ દબાણ હટાવ્યા હોવાના અસરગ્રસ્ત વેપારીઓના ગંભીર આક્ષેપો. ધાનેરા તાલુકાના તલાટીઓ કાર્યક્ષેત્રમાં હાજર રહેવાના બદલે ધાનેરામાં ખાનગી ઓફિસો ખોલી વહીવટ ચલાવતા હોય ખેડૂતો અને બાળકો હેરાન થતા હોવાની ખુદ તાલુકા પંચાયત સદસ્યોની જ ગંભીર રજૂઆતો. ધાનેરા તાલુકા પંચાયતની સાધારણ સભામાં સ્વભંડોળના ખર્ચનો મામલો પણ ઉછળ્યો. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.